માત્ર અમે ટ્રેનિંગ શરૂ થાય એના પહેલા લખેલા, પોસ્ટ કરવાનું રહી ગયું. સ્વામી શ્રીજી પરમપ્રિય પ્રમુખ સ્વામી સાંકરી 1/6/11 બુધવાર ક્યારે શરૂ થયું? ત્રીજી ઓગસ્ટ. મેં આવવાનું હતું પણ પછી ત્યાં મીટિંગ ને બધું થયું એટલે બધું રહી ગયું. પછી મેં પત્ર લખીને કહ્યું, પત્ર હવે પેડ અહીં રહ્યો અને અમે આફ્રિકા જતા રહે એટલે હમણાં પાછું આવ્યા હતા. મહા મહા ભાગ્યશાળી, પરમ ભાગ્યશાળી, શું કેવું સમજાતું નથી એવા ભાગ્યશાળી તાલીમ લેનાર સર્વે પ્રતિ. મહા મહા ભાગ્યશાળી, પરમ ભાગ્યશાળી, શું કેવું સમજાવ્યા આથી વધારે શું સમજાતું નથી એવા ભાગ્યશાળી તાલીમ લેનાર સર્વે પ્રતિ. સાધુ કેશવદાસના ઘણા હેત પુખ જયસિંહ સ્વામિનારાયણ, આ તાલીમ જીવનનો લાવો છે. તમને પછી ખ્યાલ, અત્યારે ખ્યાલ નહીં આવે, ત્યારે બધું બધું ઘણા બધા સંકલ્પ વિકલ્પ થતા હોય ને, જરા ઉછારો મારતો અંદર એટલે હમણાં ખ્યાલ નહીં, પછી ખ્યાલ આવશે. કારણ શું છે? આ તાલીમ જીવનો લાવો છે, અનંત જન્મ લીધા, આવી તાલીમ ક્યારે મળી નથી. ક્યારે તાલીમ બીજી મળી, મેં શરીરનું ઘડતર કે આ લોકની બધી વિદ્યાનું ઘડતર, આ પરમ વિદ્યા પરાવિદ્યા એ તાલીમ ક્યારે મળી જ નથી. જો ત્યાં કથા અર્થા શિબિર હોય ને પણ આવી તાલીમ નહીં મળે. એક ધારું તમારે સાતત્ય 6 મહિના સુધી અખંડ બધું નીકળી જાય, જગત કુટુંબ બધું ને એક જ બાજુ થઈ જાય. ઘન જેને ઘનવટી આવે છે દવાઓમાં એવી આ ઘન તાલીમ નક્કર થાય. અત્યારે કોઈ જવાબદારી નથી, બરાબર, કોઈ જવાબદારી નથી. સાંસારિક જવાબદારીઓમાં ડૂબી પછી તો સાંસારિક જવાબદારીઓમાં ડૂબી જશો. પણ એક વાત ખરી, ભલે કદાચ સંસારી જવાબદારી ડૂબી જશો પણ એક વાત ખરી, પરમ આબાદ રીતે તરતા આવડશે આ તાલીમ પછી. હા, એટલે બીજાના પ્રશ્નો પણ ટાળી તેમને તરતા શીખવાડશો એ તાલીમ લઈ રહ્યા છો. અત્યારે તો ખ્યાલ નહીં આવે બધું, અમે તો દેખાય છે બધું, અમે તો ઈર્ષા થાય, અમારા કંઈ આવું હતું જ નહીં, લઠ્ઠા કૂટતા હતા. તો નક્કર આવી સરસ લાભ મળી ગયો. અત્યારે સમય તાલીમ માટે યથાર્થ છે. આ ટાઈમ તમે આજે ટાઈમ કાઢો છો ને, ડિગ્રી લીધા પછી નોકરી ચડ્યા પછી વચ્ચેના જે ઘણા એવું કરે ટાઈમ પછી છે ને બધું ભાઈ ઘૂંચવાળો થાય, પછી ત્યાં બેઠા ને ત્યાં કથા ઓલું બીજું જ ચાલતું હોય. ત્યાં ત્યાં પ્યોર માઇન્ડ છે તારે, આવું સતત પકડાશે, એકદમ યથાર્થ સમય છે, કોઈ જવાબદારી નથી. વળી સમજીને તાલીમમાં જોડાયો છો, સમજીને, ફોર્સ કોઈને કરવામાં આવ્યું નથી, લાદી દેવામાં આવ્યું નથી, બધા સમજીને ખપથી કંઈ પ્રેમથી હેતથી પ્રીતથી જોડાયો છો એટલે એની અસર જુદી થાય. આ કારણથી તાલીમમાં સંપૂર્ણપણે એકાગ્ર થવાશે. ત્યાં કોઈ જવાબદારી નથી, ત્યાં માઇન્ડ પ્યોર છે, હવે થોડો ખપ છે, સમજીને આવ્યો છો, આ બધા કારણથી મન સહેજે એકાગ્ર રહેશે. એમ અહીં ચોટેલું રહેશે, બહાર ફરશે નહીં, આટા નહીં મારે, સે કેન્દ્રિત રહેશે. આવું માયા પર થવા માટેની તાલીમ છે. માયા પર બીજા બધા તમે MBA થાય અને આવને બધા બોલો, વચ્ચે થોડો પીરિયડ હોય છે ને, બધા ડોક્ટર થાય ત્યારે પછી, હા બધું, એટલે
એ બધા છે ને દેહ માટે છે, કુટુંબ માટે, બહુ બધા લોકોના પૈસા એસા માટે. આવી તાલીમ માયા પર થવાની કોઈ તાલીમ નથી. પ્યોર અમે બીજું કોઈ હેતુ ગડબડ આવવાની જ નથી. આ તાલીમ પ્યોર લક્ષ્ય છે. પછી એને અનુકૂળ થવાનું બધું તમે શીખવાડશે, મેનેજમેન્ટ, પછી આ ઘરની વાત, પછી કુટુંબમાં કઈ રીતે તમે મેનેજ કરી શકો, આ કઈ બધું શીખવાડ બધું. પણ લક્ષ્ય છે માયા પર થવા માટે. શરીરનો સારામાં સારો ઉપયોગ આ તાલીમ દરમિયાન થશે. આ કેટલું કિંમતી શરીર છે. તો આવશે આ શરીરનો લોકો કઈ ઉર્જુળ ઉપયોગ કરે છે, ભૂકા બોલાઈ નાખે. તો આ શરીરનો સારામાં સારો ઉપયોગ આ તમે લઈ રહ્યા છો, સારામાં સારો ઉપયોગ. અને કોઈ સારો ઉપયોગ થઈ શકે જ નહીં. માયા પર થવા માટેનો, ભ્રમની પૂર્તિ થવા માટેનું અત્યંત ધ્યેય, આથી કોઈ મોટું કલ્યાણ, પરમ કલ્યાણ માટેની આ ટ્રેનિંગ છે. શરીરનો સારાંશ ઉપયોગ આ તાલીમ દરમિયાન થશે. દુનિયામાં અનેક પ્રકારની તાલીમ અપાતી હશે, પણ તેનું ફળ દેહમાં સમાઈ જાય છે. સારંગપુરવારી તાલીમ આત્મા પર, એટલે ત્યાંથી લખ્યો, એટલે અહીંયા આત્મા પર સારંગપુરવારી તાલીમ આત્મા પરમાત્મા લક્ષી છે. શાસ્ત્ર સકલનો સાર પરમે બ્રહ્મ અને પરબ્રહ્મ. આ જ્ઞાનમાં પ્રવેશ લક્ષાર્થપણે. ફરીથી કહેવાનું કે આ તાલીમ જીવનનો લાવો છે ને. અત્યારે માણી લેજો, છ મહિના વિચાર ન કરતા ભરી લેજો બધું. પછી નહીં, પછી ફંદામ પડશો ને બધું, પછી આ ટાઈમ નહીં મળે. કોઈ વિચાર કર્યા વગર માણી લેવાનો બસ. છ મહિના દરમિયાન માણજો. ખાલી ટ્રેનિંગ ન સમજતા, જીવન છે. ટ્રેનિંગ ના સમજતા, જીવન છે. જીવન જ બનાવી દેવાનો. છ મહિના જેમ એમ કંઈ ફરવા ગયા ને ત્યાં રહેવાનું હોય ને જે રીતે, એવી રીતે જ ટ્રેનિંગ ના હોય. અસલી જીવન છે આ જ કરવાનું છે. જોવા જાય ને શાસ્ત્ર સકન આ જ કરવાનું છે. આ ટ્રેનિંગ તો છ મહિના જે આપવામાં આવે છે ને એ જ કરવાનું છે. ભગવાન અને સ્વામી બાપાની અતિ કૃપા થાય ત્યારે આ તાલીમ લેવાનો બુદ્ધિ યોગ મળે છે. હવે વિચાર જ ના આવે તમને આ તાલીમ લેવાનું. પૈસા પાછળ થાય, છ મહિના બગડે, છ મહિના આપણે પગાર કેટલો કપાઈ જાય, શું કરોડ રૂપિયા આ તાલીમ ના મળે, શું પૈસા. છ મહિના હું ત્યાં નોકરી વાકરી બાજુ મૂકે થાય, કોઈ ક્લાસ નહીં. કિંમતી વસ્તુ છે. 50 સેકન્ડ પાછા મોકલવા પડે. તમે બધા બધા નથી લીધા, હા લિમિટેડ સંખ્યા. પહેલા બે ક્લાસની મેં વાત કરી, ના બે ક્લાસની, આ એકમાં જેટલા આવે એટલા જ. પછી આ લોકોને ટાઈમ હોવો જોઈએ ને, પછી બે ક્લાસ ચલાવવા કઈ રીતે પછી. 50% પણ કેટલી લાયકાત છે આ તાલીમ માટે એ પણ એક પ્રશ્ન છે. આપણી પણ તાલીમ કેટલી લાયકાત છે, તાલીમ તો આપશે, પણ છતાં પ્રવેશ મળી ગયો છે. કેટલી લાયકાત થાય તો પ્રવેશ મળી ગયો છે. 6 મહિના એક ધારું સાતત્ય જળવાઈ રહે અને ઉત્તમ વસ્તુનું સાતત્ય ખરા, ઉત્તમ વસ્તુનું. હા આ લોકની નહીં, આમ આથી કોઈ ઉત્તમ વસ્તુ, ઉત્તમો ઉત્તમ ઘણું ખરું રોજના જીવનમાં વણાઈ જશે, વણાઈ જવું જોઈએ. અહીંથી તાલીમ લઈને પછી અહીં મૂકીને જવાનું નથી, જીવન જ બની જવું જોઈએ આ બધું. જીવનમાં ત્યાં જાઓ ત્યાં બધું આ રીતે જીવન બની જ જવું જોઈએ, એ હેતુ છે આ લોકો. મને તો જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ તાલીમનો મહિમા વધુ ને વધુ સમજાતું જાય છે. અંગત જ શું લાભ લઈ રહ્યા છે ખરેખર. કરોડ કામ બગાડીને, સોનાના ખોડા બારીને જે કરો તે કર્યા વિના થઈ રહ્યું છે. તે કરોડ
કામ બગાડવું પડ્યું છે, તો સોનાના ખોળા બારવા પડ્યા છે, કઈ તો એ કરીને જે કરવાથી થઈ ગયું છે. ચૂનો, રેતી, ઈંટો, લોખંડના સળિયા વગેરે બધું ઢગલા બંધ પડ્યું હોય પણ તેમાંથી મકાન બને, આકાર પકડે તારે કહેવાય. બધું પડ્યું હોય તો ઈંટો પડી હોય, રેતી, સિમેન્ટ, સિમેન્ટ તો ઓલું અંબુજા ટોપમાં ટોપ સિમેન્ટ મજબૂતી ભરી ઠસો ઠસ, એ બધું ઢગલા બંધ પડ્યું પણ એને વણો તો મકાન બને તો સુખ આવે ને. એમાં શું સુખ આવે? રેતીન ઢગલો હોય પછી આ ત્યાં સિમેન્ટ, મજા આવે? કઈ રીતે વાપરો? મકાનમાં મજા આવે. એમાં એવું છે, આ સામાન્ય તાલીમ નથી, દેખાવો સામાન્ય લાગશે તમને, બીજી તાલીમનો દેખાવો તો બહુ જોરદાર બધું રહેશે. કંઈક તમે ચાંપલા વેળા કરતા થઈ જાઓ બીજી તાલીમમાં, છેલ ફટાક બધું ખોટા દબ્બી, બીજી તાલીમ બધું દમ આવે ને દેખાવ ને બધું આવે, આમાં કાંઈ નહીં, એકદમ નેચરલ તાલીમ છે. દેખાવો નથી, સામાન્ય લાગશે પણ કામ કેટલું મોટું થાય છે. જે હેતુ તમને તૈયાર કરવામાં આવે છે તે તો શ્રીજી અને સ્વામી ભગવાન બધાને સંમત છે. આ તાલીમ છે ને, આ લોકની તાલીમ તો સર્ટિફિકેટ મળે, બેંકની તાલીમ કેવી હોય છે બધી, આ લોકની લશ્કરીમાં હોય, નેવીમાં હોય, પાયલટ બને એવી તાલીમ બધી, તેમાં પણ આ તાલીમ મહારાજને સંમત છે. પૂર્ણ બ્રહ્મ નારાયણ, કોઈ મોટી સત્તા નથી, એમને સંમત છે આ તાલીમ, બોલો, એમને માન્ય, એમનો સિક્કો છે, તેમના પ્રમાણપત્રને પાત્ર બનાવવામાં આવે છે. એમના પ્રમાણપત્ર એને પાત્ર બનાવે. આવો મોટો ભારે વિશ્વાસ રાખજો, ગૌરવ અસ્મિતા રાખજો, આના કોઈ મોટી નહીં. તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં કંઈ તમને આવો ચાન્સ મળે, યુએનઓમાં ચાન્સ મળે, તો કેટલો છાતી કાઢી પડે. આ એનો તો બાપ છે આ તો. આમ એટલે આપણે લોકમાં વધારો, લોક પ્રમાણ ઉપર વધારે ગયા છે ને, એટલે આની કિંમત બહુ નથી. બાજુ મૂકી ગયું.